एवरीवन, गुड मॉर्निंग टू ऑल. स्टैंडर्ड 6, सब्जेक्ट इंग्लिश, यूनिट 3, इन फ्यूचर. डियर स्टूडेंट्स, इन लास्ट एपिसोड वी लर्न एक्टिविटी 1 and 2 इन यूनिट 3. नाउ टुडे वी आर गोइंग टू लर्न एक्टिविटी 3 इन यूनिट 3. डियर स्टूडेंट्स, अगाउ आपणे यूनिट 3 માં एक्टिविटी 1 and 2 समझी गया छे. आजे आपणे एक्टिविटी 3 समझीशुं. एक्टिविटी 3, लिसन एंड रेड धीस. आई विल बिकम एटले के हूँ बनीश अथवा तो हूँ थईश. घणा बधा जे छोकराओ छे जरे नाना होय त्यारे बोलता होय छे कि हूँ मोटो थईने आ बनीश के हूँ मोटो थईने ते बनीश, बराबर. तो आई विल बिकम ए संदर्भमां छे कि हूँ थईश, के तमे मोटा थईने शुं थवानी इच्छा राखो छो एने रिलेटेड आ एक एक्टिविटी છે. તો આપણે સમજીશું કે શું કહેવા માંગે છે. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ. એટલે કે બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં, બાગપુર પ્રાથમિક શાળામાં એક નિબંધ લેખનની સ્પર્ધા હતી. કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખનની સ્પર્ધા હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બિકમ, અને તેનો વિષય હતો હું થઈશ અથવા તો હું બનીશ. હિયર આર ધ ટોપ 3 એસેસ. અહીંયા પહેલાં 3 એસે અથવા તો નિબંધ છે, બરાબર. જે ફર્સ્ટ 3 નંબર મેળવ્યા છે જેમને, એ 3 એ 3ના એસે અહીંયા આપણને એક્ટિવિટીમાં આપવામાં આવેલા છે. તો હવે આપણે જોઈએ 1 by 1 કે કયા સ્ટુડન્ટે પોતાના એસેમાં શું લખ્યું છે, કે શું બનવા માગે છે અથવા શું થવા માગે છે. તો ફર્સ્ટ છે સિદ્ધાર્થ. સિદ્ધાર્થ રોટ, એટલે કે સિદ્ધાર્થ લખે છે આઈ વોન્ટ ટુ બિકમ અ ટીચર. એટલે સિદ્ધાર્થ કહે છે કે હું શિક્ષક બનીશ. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ, હું તેમના પર બૂમો નહીં પાડું. બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ, પણ હું તેમની સાથે બૂમો પાડીશ. જો એણે શું લખ્યું છે કે હું શિક્ષક બનવા માગું છું, શિક્ષક બનીશ, હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ, હું તેમના પર બૂમો નહીં પાડું પણ હું તેમની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ. નેવર એટલે ક્યારેય નહીં, હું ક્યારેય મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું. એન્ડ આઈ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ, અને હું તેમની ભૂલો પણ નહીં શોધું. શું કહે છે કે હું ક્યારેય મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ભૂલો શોધીશ નહીં અથવા તેમની ખામીઓ શોધીશ નહીં. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી, એટલે કે દરેક વિદ્યાર્થીમાં સ્પેશિયલ એબિલિટી એટલે કે વિશિષ્ટ આવડત, દરેક વિદ્યાર્થીમાં કંઈક વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ, હું તેમની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. ડિસ્કવર્સ એટલે કે શોધવી, અને હું તેમની જે સ્પેશિયલ એબિલિટીઝ જે છે, વિશિષ્ટ આવડત છે, એ આવડતોને શોધી કાઢીશ. એટલે એવું કહે છે કે હું તેમની જે એબિલિટી છે, એ એમની એબિલિટી તેમની સાથે રમીને શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમનું ઓપિનિયન, તેમનો મત આપી શકશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. જનરલી બધા ટીચર્સ એવું ઈચ્છતા હોય કે એમના ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્સ હોવો જોઈએ, કે ટાંકડી પણ પડે તો એનો અવાજ આવે એવો શાંત ક્લાસ હોવો જોઈએ. પણ આ જે સ્ટુડન્ટ છે એના એસેમાં લખે છે કે હું આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ, કે હું મારા વર્ગખંડમાં જે પિન ડ્રોપ સાયલેન્સ એટલે કે એકદમ નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. ધેર વિલ બી ચીરફુલ વોઇસ ઇન માય ક્લાસ, એટલે કે મારા વર્ગમાં ખુશ મિજાજ અવાજો હશે. ચીરફુલ એટલે કે ખુશ મિજાજ અવાજો હશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ, મને જે લેક્ચર્સ જે છે એટલે કે ભાષણો જે છે એ ગમતા નથી. આઈ ડિસલાઇક લેક્ચર્સ એટલે કે મને ભાષણો ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ સાથે ભણાવીશ. શું કહે છે સિદ્ધાર્થ, કે મને ભાષણો ગમતા નથી તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા ભણાવીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર.
શું કહે છે કે હું પ્રવૃત્તિ દ્વારા તમને ભણાવીશ. અમે ઘણી બધી જે સાંભળવાની, લિસનિંગ ઇટ મીન્સ સાંભળવાની, સ્પીકિંગ એટલે કે બોલવાની, અને હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ એટલે કે પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એક સાથે કરીશું, ટુગેધર એટલે કે એક સાથે. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર. એટલે શું કહે છે કે અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને એકસાથે આનંદ માણીશું અથવા તો મજા કરીશું. ઇન શોર્ટ, ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, હું સૌનો મિત્ર થઈશ. ધે ઓલ વિલ લવ મી, તે બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર, હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. તો તમે અહીંયા સમજી શકો છો કે બાગપુર પ્રાઇમરી સ્કૂલમાં જે નિબંધ કોમ્પિટિશનનું આયોજન થયું છે એમાં ફર્સ્ટ નંબરનો જે નિબંધ છે સિદ્ધાર્થનો છે. તો સિદ્ધાર્થ એના નિબંધમાં ટીચર બનવા વિશે લખે છે કે એ શિક્ષક બનશે તો એ એના વર્ગખંડમાં કયા પ્રકારની એક્ટિવિટી કરશે, તો એ તમે અહીંયા સમજી શકો છો. નેક્સ્ટ છે ઈવા. ઈવા વ્રોટ, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. એટલે ઈવા લખે છે કે ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર, ફરી છે, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, એટલે કે ગયા જાન્યુઆરી હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત, એટલે કે તે ખંભાત પાસે વડગામમાં છે, ખંભાતની જે નજીક વડગામ ગામ છે ત્યાંની વાત છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર, એટલે કે વડોદરાથી યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો ટાઈડ, એટલે કે શું કહે છે કે ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત, એટલે કે ખંભાતનો જે ઉપસાગર છે જ્યારે તેમાં ભરતી ઓટ નહોતી, ટાઈડ એટલે કે વોઝ નો ટાઈડ એટલે કે ભરતી ઓટ ન હતી, ત્યારે તેઓએ ચાલીને બરાબર તેને પાર કર્યો. ધે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ, તેઓ ત્યાં રાત્રે ફ્લેમિંગોઝ એટલે કે સુરખાબ, તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. ધે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ્સ, એટલે કે તેમણે ટેલિસ્કોપથી જે રાત્રિનું આકાશનું જે દ્રશ્ય છે બારીકાઈથી જોયું. ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું, જોવું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ, અને ધવલભાઈ આ જે ટ્રીપ છે, સેલ છે, એના સંસ્થાપક વ્યવસ્થાપક હતા. આઈ ટોક્ડ વિથ હિમ, મેં તેમની સાથે વાત કરી. આઈ લર્ન્ડ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ ધ નેચર, એટલે કે મને નેચર વિશે ઘણી બધી રસપ્રદ બાબતો, ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ એટલે કે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઈક હિમ, એટલે કે હું પણ તેમની જેમ ટ્રેકિંગ વ્યવસ્થાપક બનીશ. શું કહે છે કે હું પણ તેમની જેમ ટ્રેકિંગ વ્યવસ્થાપક બનીશ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઈઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ, એટલે કે શું કહે છે કે હું અભ્યાસ કરીશ એનો, તો કે પક્ષીઓ, પતંગિયાઓ, ઇન્સેક્ટ્સ એટલે જંતુઓ, એનિમલ્સ ઇટ મીન્સ પ્રાણીઓ, સોઇલ એટલે જમીન, માટી અને ટ્રીઝ એટલે કે વૃક્ષોનો અભ્યાસ કરીશ, કે આ બધી જે નેચરની વસ્તુઓ છે એ બધી વસ્તુઓનો હું અભ્યાસ કરીશ. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ, તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ, ગેઝિંગ એટલે કે સતત જોવું. શું કહે છે કે આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ, કે હું જે છે આકાશ જોતા પણ શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ, હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. એટ ફર્સ્ટ એટલે કે પહેલાં, વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત, કે પહેલાં તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈ ટોલ્ડ મી, ધવલભાઈએ મને કહ્યું, વન્સ યુ કમ કોન્ટ્રાક્ટ વિથ નેચર વિથ યુ વિલ લવ ઇટ મોર, એટલે ધવલભાઈએ મને કીધું કે તમે એકવાર નેચર એટલે કે નિસર્ગ, કુદરતના સંપર્કમાં આવો, યુ વિલ લવ ઇટ મોર, પછી તમે
તમને તે વધુ ગમશે, કે એકવાર તમે એના સંપર્કમાં આવશો પછી તમને તે વધુ ગમશે એવું ધવલભાઈએ કીધું. હી ઓલ્સો સેડ, તેમણે કહ્યું, ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, તે ખૂબ સરસ કામ છે. યુ કેન અર્ન ગુડ મની, તમે સારા પૈસા પણ કમાવી શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન, આ યુવાન પેઢીની સેવા છે. આઈ વિલ મેક યોર લાઈફ થ્રીલિંગ, ઇટ વિલ મેક યોર લાઈફ થ્રીલિંગ, કે આ તમારા જીવનને રોમાંચક બનાવી દેશે. તો ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર, એટલે કે મારી સંસ્થાનું નામ નિસર્ગ સાથે હશે. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત, લાઈક રતન મહાલ, જાંબુઘોડા, દ્વારકા. તો કે છે કે હું, એટલે કે અમે, હું અને મારા જે મિત્રો છે તે અમે રતન મહાલ છે, જાંબુઘોડા છે અને દ્વારકા જેવા ગુજરાતના જે જુદા જુદા સ્થળો છે અથવા તો પ્લેસ છે ત્યાં ફરવાનું અથવા તો એ ભાગોની સહેલ કરવાનું આયોજન કરીશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. આઈ હોપ એટલે કે મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. તો અહીંયા સેકન્ડ નંબરનો જે એસે છે એ તમે જોઈ શકો છો કે ઇવા નામની જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ નેચર વિશે એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન બનવા માગે છે, એના વિશે એણે એસે લખ્યો છે. હવે લાસ્ટ છે નીતિન. નીતિન રોટ, નીતિન લખે છે, આઈ લવ નેચર. નીતિન પણ નેચરની જ વાત કરે છે, લખે છે કે મને પ્રકૃતિ કુદરત ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ, મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર, તેથી હું ખેડૂત બનીશ. શું કહે છે નીતિન? કહે છે કે મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે તેથી હું ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, એટલે કે મારી પાસે સમયપત્રક મુક્ત જીવન હશે, કોઈ ટાઈમ ટેબલ નહીં. બરાબર, મારી લાઈફમાં કોઈ ટાઈમ ટેબલ નહીં, ટાઈમ ટેબલ મુક્ત જીવન હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સીઝન્સ, હું બધી જ ઋતુઓનો આનંદ માણીશ અથવા બધી જ ઋતુઓ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક, મારી જે ફેમિલી છે, મારા કુટુંબને હું આરોગ્યવર્ધક ખોરાક, ફ્રેશ એર એટલે કે ચોખ્ખી હવા અને હેલ્ધી ડ્રિંક અને સ્વચ્છ પાણી આપીશ. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોટ્સ, સેડ એટલે કે ગમાણ. તો કે છે કે વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોસ એન્ડ ગોટ્સ, તો કે અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, તે આપણને દૂધ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે રાસાયણિક ખાતર. ઓર્ગેનિક જે ફર્ટિલાઇઝર છે તેનું મતલબ છે રસાયણ મુક્ત ખાતર, તો કે તે આપણને દૂધ અને રસાયણ મુક્ત ખાતર આપશે. ઇટ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, તો કે તે આપણને ઓર્ગેનિક પાક જેવા કે ઓર્ગેનિક પાક પછી છે વેજીટેબલ્સ એટલે કે શાકભાજી અને ફ્રૂટ્સ ઉગાડીશ, એટલે કે આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, કે હું ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળ ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી, અને તે લોકોને હેલ્ધી અથવા તો તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન, ખેતી એક સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ, એક ખેડૂત જે છે એ ખેડૂત કૌટુંબિક જીવન એટલે કે ફેમિલી લાઈફ અને હેલ્ધી જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે, એવું નીતિન લખે છે કે એને નેચર ગમે છે એટલા માટે એ, અને પોલ્યુશન ફ્રી એને લાઈફ ગમે છે એટલા માટે એ ખેડૂત બનશે અને ખેડૂત બની અને આ રીતે એ નેચરલ જે વસ્તુઓ છે એની સાથે જોડાઈને રહેવા માંગે છે. તો અહીંયા તમે સમજી શકો છો કે જુદા જુદા જે સ્ટુડન્ટ છે પોતે શું બનવા માંગે છે અને અકોર્ડિંગ એ લોકોએ જે એસે લખ્યા છે એ તમે એક્ટિવિટી થ્રુ સમજી શકો છો. થેન્ક યુ.